વાત કરી સુરત તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સુરતમાં પણ વરસાદ વરસ્યો હતો અને આજે પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. સુરતમાં સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું છે. સવારથી જ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે, પરંતુ સુરતમાં પણ હજુ આવનારા 48 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોસમનો કુલ 6 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સેન્ટ્રલ 192 મિલીમીટર વરસાદ નોંધાયો છે. કતારગામમાં 143 મિલીમીટર, ઉધનામાં 262 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અઠવા ઝોનમાં 188 મિલીમીટર વરસાદ ખાબકી ચૂક્યો છે. કાળા ડિબાંગ વાદળો આજે પણ છવાઈ ગયા છે. આજે પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. સવારે 6 વાગ્યા સુધી આજે વરસાદ જોવા મળ્યો હતો. સેન્ટ્રલમાં 192 મિલીમીટર, વરાછામાં 256 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સુરતમાં સવારથી જ વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે, જેના કારણે સુરતી લાલાઓએ ગરમીમાંથી રાહત અનુભવી છે. બીજી તરફ વાત કરીએ વરસાદ આવવાના કારણે સુરતની કીમ નદીમાં પણ પાણીની આવક થઈ છે, નવા નીરની આવક થઈ છે, જેના કારણે ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અને ખેડૂતોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વરસાદને લઈ અને ખેડૂતો ખુશ મિજાજમાં જોવા મળ્યા હતા. બીજી તરફ વાત કરીએ કે હાલ જે વરસાદ ઝરમર વરસી રહ્યો છે, વરસાદનું જે પ્રમાણ છે, જેટલા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે તેને ખેતીલાયક વરસાદ કહી શકાય, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ, આનંદની લહેર જોવા મળી હતી. મોસમનો કુલ વરસાદની જો વાત કરીએ તો સેન્ટ્રલમાં 192 મિલીમીટર, રાંદેરમાં 97 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો આજે પણ વહેલી સવારથી જ સુરતમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે અને કાળા ડિબાંગ વાદળો પણ છવાયા છે.